હેલો ફ્રેન્ડ્સ માગ્યા વગર ન ન જીવનમાં જ મફતમાં નથી મળતું ચમકે એટલું બધું સોનું હોય તો આ છે એટલે કે કહેવતો તો આવી જ કહેવતોને ઇંગ્લિશમાં કઈ રીતે બોલાય એ આપણે આજના વિડીયોમાં જોઈશું સો વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ સ્ટાર્ટ લર્નિંગ તો આપણી પહેલી કહેવત છે માગ્યા વગર માં પણ ન પીરશે ધ સ્કિકી વિલ ગેટ્સ ધ ગ્રીસ આપણને જીવનમાં કંઈ પણ વસ્તુ જોતી હોય તો આપણે માંગવી તો પડે જ છે કોઈને એમનામ આઈડિયા નથી આવતો ને કે આપણને કંઈ જોઈએ છે તો આ જ વસ્તુને જ્યારે આપણે ઇંગ્લિશમાં કહેવું છે તો એના માટેનો આ ફ્રેઝ છે સ્ક્વિકી વિલ ગેટ્સ ધ ગ્રીસ સ્ક્વીકી વિલ એટલે કે અવાજ કરતું પૈડું અવાજ કરતું પૈડુ છે જ્યારે પૈડામાંથી ચરચરચર અવાજ આવે છે ત્યારે જ આપણને ખબર પડે છે કે એને ઓઇલિંગ કરવું પડશે તો આ રીતે આ કહેવતને આપણે ઇંગ્લિશમાં આ રીતે બોલીશું અને ફ્રેન્ડ્સ આ ઇંગ્લિશમાં બોલવું એનો મતલબ એ નથી કે એ જ સેન્ટેન્સને આપણે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું પણ એના માટે પણ કંઈ અલગ કહેવત ઇંગ્લિશમાં છે જે આપણે અહીં જોઈએ છીએ સેકન્ડ વન ઇઝ જીવનમાં કંઈ જ મફતમાં નથી મળતું ધેર ઇઝ નો ફ્રી લંચ જીવનમાં આપણે કંઈ પણ મેળવવું હોય તો એના માટે મહેનત તો કરવી જ પડે છે તો ઇંગ્લિશમાં પણ આ જ રીતે કહેવત છે ધેર ઇઝ નો ફ્રી લંચ લંચ છે એ ફ્રીમાં નથી મળતું મહેનત તો કરવી જ પડે છે થર્ડ વન ઇઝ ચમકે એટલું બધું સોનું ન હોય ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ આ કહેવત એવું કહેવા માંગે છે કે જે વસ્તુ આપણને દૂરથી સારી દેખાય છે ચમકે છે જરૂરી નથી કે સુંદર જ હોય એટલે કે સોનું જ હોય એ ખોટું પણ હોઈ શકે છે ઓલ ધેટ ગ્લિટર્સ એટલે કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી નેક્સ્ટ વન ઇઝ ભસતા કૂતરા કરડે નહીં બાર્કિંગ ડોગ ઘણી વાર કોઈ માણસ એવો હોય છે ને કે બસ બોલ્યા જ કરે હું આવું કરી બતાવીશ હું આવું કરી બતાવીશ પણ એકચ્યુઅલી એ કરતા નથી ખાલી બોલે જ છે અને જે કરવાવાળા છે એ બોલતા નથી જનરલી આવું હોય છે તો બસ એ વસ્તુને આ કહેવત લાગુ પડે છે તો એના માટે ઇંગ્લિશમાં પણ આવું જ કહેવાય છે બાર્કિંગ ડોગ એટલે કે ભસતા કૂતરા સેલ્ડમ બાઇટ અહીં સેલ્ડમ નો મતલબ છે ભાગ્યે જ ભસતા કૂતરા ભાગ્યે જ કરડે ઇંગ્લિશમાં આ રીતે છે નેક્સ્ટ વન ઇઝ સમય કોઈની રાહ જોતો નથી ધ ટાઈમ વેઇટ્સ ફોર નો વન તો કદાચ આ કહેવત તો મારે સમજાવવાની જરૂર જ નથી બધાને સમજાય જ ગઈ હશે કે સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી જે આપણી પાસે કોઈ ચાન્સ આવે છે તો આપણે એને ટાઈમ વેસ્ટ કરીને જતો ન કરવો જોઈએ કેમ કે સમય આપણી રાહ નથી જોતો અને ઇંગ્લિશમાં પણ સેમ એનું જ ટ્રાન્સલેશન છે ધ ટાઈમ વેઇટ્સ એટલે કે વેઇટ એટલે રાહ જોવી ફોર નો વન એટલે કોઈના માટે સમય કોઈના માટે રાહ જોતો નથી નેક્સ્ટ વન ઇઝ આખો લાડવો સામટો ન ખવાય રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે ઘણા લોકોને એવી આદત હોય ને કે અહીંયાથી પણ લાભ લેવો અહીંયાથી પણ લેવો જેટલી બાજુથી એને લાભ મળે બધા લાભ એને લઈ જ લેવા હોય તો એના માટે આવી કહેવત છે આખો લાડવો સામટો ન ખવાય થોડો થોડો મળે એટલો જ ખવાય તો ઇંગ્લિશમાં એના માટે એવું કહેવાય છે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે રોમ છે એ એક દિવસમાં નથી બનતું કે એકસાથે નથી બનતું નેક્સ્ટ વન ઇઝ દૂધનો દાજીઓ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે ચાઇલ્ડ ધ ફાયર દૂધનો એટલે કે જ્યારે એક વસ્તુનો ખરાબ અનુભવ થઈ જાય ને કોઈ માણસને તો એ કંઈ પણ કામ કરતા પહેલા દસ વાર વિચારશે તો એના માટે આ કહેવત લાગુ પડે છે અને ઇંગ્લિશમાં જે આપણે કહીએ બર્ન્ટ ચાઇલ્ડ ડ્રીટ્સ ધ ફાયર બર્ન્ટ ચાઇલ્ડ એટલે દાજેલો બાળક ડ્રીટ્સ એટલે ડરવું દાજેલો બાળક છે એ હંમેશા ડરશે નેક્સ્ટ ઇઝ અધૂરો ઘડો છલકાઈ જાજો એમ્પટી વેસલ્સ મેક ધ મોસ્ટ નોઇસ એમ્પટી વેસલ્સ મેક્સ ધ મોસ્ટ નોઇસ કોઈ માણસ ને ઓછું નોલેજ હોય છતાં પણ વધારે બોલ્યા કરે વધારે એડવાઇસ આપ્યા કરે તો એના માટે આપણે કહીએ છીએ અધૂરો ઘડો છલકાઈ જાજો અને ઇંગ્લિશ માં કહેવાય છે એમ્પટી વેસલ્સ મેક ધ મોસ્ટ નોઇસ એમ્પટી વેસલ એટલે કે ખાલી વાસણ ખાલી વાસણ છે ને એ વધારે અવાજ કરે તમે જો તપેલું ભરેલું હશે ને મૂકશો ને તો એ ધીમો અવાજ કરશે પણ ખાલી તપેલા ને મૂકશો ને ત્યારે અવાજ એ વધારે કરશે બરાબર ને તો આ કહેવત એમ જ લાગુ પડે છે નેક્સ્ટ વન ઇઝ ગરજ એ ગધેડાને પણ બાપ કહેવો પડે છે નેસેસિટી હેઝ નો લો આ કહેવત એવું કહેવા માંગે છે કે જ્યારે આપણને જરૂર હોય ને ત્યારે કંઈ પણ વસ્તુ આપણે કરવી જ પડે છે અને ઇંગ્લિશમાં કહેવાય છે નેસેસિટી હેઝ નો લો એટલે કે જરૂરિયાતનો કોઈ રૂલ નથી હોતો નિયમ નથી હોતો નેક્સ્ટ વન ઇઝ ધરતી નો છેડો ઘર ધેર ઇઝ નો પ્લેસ લાઈક હોમ ગમે એટલું તમે સારી સારી હોટેલ માં ફરસો સારી સારી જગ્યાએ બહાર જશો પણ ઘરે આવ્યા પછી તમને એમ લાગશે હાસ ઘરે પહોંચી ગયા તો એટલે જ કહેવાય છે ધરતીનો છેડો ઘર અને ઇંગ્લિશમાં કહેવાય છે ધેર ઇઝ નો પ્લેસ લાઈક હોમ ઘર જેવી કોઈ જગ્યા નથી નેક્સ્ટ વન ઇઝ મોડા પણ સલામત બેટર લેટ ધેન નેવર ઘણીવાર આપણે કહીએ છીએ ને કે ભલે મોડા આવ્યા પણ સારું થયું કે સાજા સારા પહોંચી ગયા અને એના માટેનો હિન્દીમાં પણ કહેવત છે દેર આય દુરુસ્ત આય એટલે કે લેટ આવ્યા મોડા આવ્યા પણ તંદુરસ્ત આવ્યા અને ઇંગ્લિશમાં કહેવાય છે બેટર લેટ ધેન નેવર ક્યારેય નહીં આવવા કરતા મોડું સારું નેક્સ્ટ વન ઇઝ જેવો દેશ એવો વેસ વેન ઇન રોમ ડુ એઝ ધી રોમન્સ જે જગ્યાએ તમે રહેતા હોય એવું જ કલ્ચર તમારે અપનાવવું પડે છે એટલે જ કહેવાય છે જેવો દેશ તેવો વેસ ઇંગ્લિશમાં કહેવાય છે વેન ઇન રોમ ડુ એઝ ધ રોમન્સ એટલે કે જો તમે રોમમાં છો તો તમે રોમન્સ જેવો બિહેવ કરો નેક્સ્ટ નેક્સ સંપ ત્યાં જમ્પ યુનાઇટેડ વી વી સ્ટેન્ડ ડિવાઇડેડ ફોલ એટલે કે જ્યાં સંપ હશે ત્યાં તમને શાંતિ મળશે અને ઇંગ્લિશમાં કહેવાય છે યુનાઇટેડ વી સ્ટેન્ડ એટલે કે સાથે ઊભા રહેશું એકતામાં ઊભા રહેશું ડિવાઇડેડ વી ફોલ એટલે કે જો છૂટા પડશું તો આપણે ભાંગી પડશું નેક્સ્ટ વન ઇઝ પહેલું સુખ તે જાતે નરિયા હેલ્થ ઇઝ વેલ્થ પહેલું સુખ તે જાતે એટલે કે તમારું પહેલું સુખ એ જ છે કે તમારી સંપત્તિ છે લાસ્ટ બટ નોટ લિસ્ટ જેવા સાથે તેવા ટીટ ફોર ટેટ તમારી સામે લોકો જેવો બિહેવ કરે એવું જ તમે સામે બિહેવ કરશો તો ઇંગ્લિશમાં કહેવાય છે ટીટ ફોર ટેટ એટલે જેવું તમને મળે છે એવું જ તમે સામે કરશો જો આ કહેવતો તો તમને ગમી હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા અને જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી રેડ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીએ નવા વિડીયો સાથે નવા કોન્ટેન્ટ સાથે